radio. સંતો જે મુખથી જે ભજન કરી રહ્યા છે, જે વચન ભજન કરી રહ્યા છે, આ તો અનાદિથી વચન આવે છે, પછી ગરોબર કોઈ પ્રસાર નહીં આવે. સાકાર ભજન તો તમે બહુ કર્યા, પણ ભજનનું મહત્વ શું છે? ભજન શા માટે ભજન છે, શના માટે ભજન છે, એ વસ્તુ સમજવાની છે. મિત્રો, ગુરુ વસ્તુ શું છે? ગુરુનો ઉપદેશ લેવાનું કારણ શું છે? શા માટે ઉપદેશ લેવો છો તમે? એનું કારણ શું છે? એ મહત્વનું છે. ભજન તો ગઈ ગઈને કેટલાય હોય છે, પણ કોઈ કલ્યાણ ના થાય, પણ એ ભજનને તમારી અંદર ઉતારવું પડે. કઈ રીતે ઉતારવું પડે? જીશન બારવટીઓ છો, પણ સતી તુરલ મળી જાય ને, સાહેબ એને બારવટું પણ સ્વરૂપ લીધું, એ ભજન કહેવાય. રૂપાદે માળદેને ભજન કરી દે, એ ભજન કહેવાય. ગંગા સતીને 52 ભજન લખ્યા ભલા માણસ, 52 ભજનનો અભ્યાસ કર્યો, એ 52 ભજનનું નહીં, શરીરનું 52 આખી તમારા 52 ભજન શરીરની અંદરનો બનાવ્યો. ગંગા સતી જે ભજન વસ્તુ એવી છે, તે કદાચ તમે લોકગીત બનાવો ને તો 12 મહિને ઉઠવી જાય, પણ ભજન તો આદો અનાદિથી ભજનનું જો તમે ગો ને, એ ભજન તમને નવું લાગે, એ ભજનની તાકાત છે. સંતો જે તપ કરીને, એ ઋષિઓ જે ઇન્દ્રિયોનું જે જાગરણ કરીને જે ભજન બનાવ્યું છે, એ ભજનની તમે આદો અનાદિથી એ ભજનો તમે વાંકો કરો, જેનું એ ભજન દરેક તમે એ ભજન રજૂ કરો. સાહેબ કબીર સાહેબની વાત કરો, દાસી જીવનની વાત કરો, ભીમ સાહેબની વાત કરો, અને આપણા જે ભાગ્યશાળી આપણું ભારત અને આપણી આપણું ગુજરાત ભૂમિ બહુ ભાગ્યશાળી છે સાહેબ, કે આવું ભજન આપણને મળ્યું છે. એટલે જે વસ્તુ સત્ય છે સાહેબ,
કોઈ એમ કહેતું કે ખોટું છે બધું, ઘણા લોકો અત્યારે સંપ્રદાયો પડી રહ્યા છે, ઘણા સંપ્રદાયો કે આ વસ્તુ હોય જ નહીં, કે તે હોય જ નહીં, આ મૂર્તિ હોય જ નહીં, માતાજી હોય જ નહીં. આવા લોકોને તો ખરેખર કહેવું જોઈએ, બ્રહ્માંડ પહેલા જગત અંબા હતી, અને પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ, એ વખત ગુરુ ગુરુ કોઈ હતા નહીં. સાહેબ ભગવાન બ્રહ્માજીને માણસ પુત્રનો માણસ પુત્ર બનાવ્યો, મનુ ભગવાન પેલો બનાવ્યો, મનુષ્યમાં મનુષ્ય બનાવ્યો, અને મનુષ્ય મનુ ભગવાનના સૈનિક પુત્રો, સાત પુત્રો, એ સાત પુત્રોના એમાં આ મનુષ્ય અવતારની વાત કરું છું. મનુષ્ય અવતાર કેટલેથી મનુ ભગવાનને ઉત્પન્ન મનુ બ્રહ્માજીને કર્યા, અને એમના સૈનિક પુત્રો સાત હતા, એમાં જે માલકણ ગૌતમ ઋષિ આ એમના પુત્રો હતા. એમનું માલકણ ઋષિએ એક ભજનમાં કહ્યું છે અને ખુલાસો કર્યો છે, એ ગુરુ મારો મહામંત્ર નો મોટો છે મહેમાય, એ વખાણું ચાર વેદ મારે. એ વખત જરા બંબાકાર હતું, કઈ નતું સાહેબ, અને એ વખતે સૃષ્ટિ રચાઈ, બ્રહ્માજીને આ સૃષ્ટિ રચાવી, વિષ્ણુ ભગવાનને જે આ તમારી માયા રચાવી સાહેબ, શંકરને મૂર્તિઓનો પદ લીધો, જે મૂર્તિનો જે આકાર છે ને એ શિવ છે સાહેબ, અને માલકણ ઋષિને ગુરુમંત્ર કોને આપ્યો? આ સર્વવાતની વાત કરો બાપા, આ વાત સમજ્યા જેવી છે. ગુરુ મંત્રનો મહેમા કોને આપ્યો? શિવને મંત્ર આપ્યો, દેવોનો દેવ અને ગુરુઓનો ગુરુ શિવ છે સાહેબ. શિવ છે જગતમાં કોઈ ગુરુ બીજો છે જ નહીં, અને ગુરુ શિવને માલકણ ઋષિને મંત્ર આપ્યો, બેટા આ મંત્ર મારો મને આપ્યો ગુરુ ઉપદેશ, એ માત્ર મનુષ્ય અવતારની અંદરમાં આ ગુરુનો તું પ્રચાર કરી દેજે સાહેબ. આ વાત આટલે પડી છે, ઘણા નિરોજ સાહેબને આજે નિરોજ પંથી છે ને, એ તો કંઈ માનવા જ તૈયાર નથી રે. અમે નિરોજ સંપ્રદાય આવ્યો ક્યાંથી, ક્યાંથી આવ્યો, કેટલેથી આવ્યો, શે કરે તમારા બેઠા કરે ગણિત પૂછો તો એનો જવાબ આપું તમને.